હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત કોન્સ્ટેબલ પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નાયબ નિરીક્ષક નશાબંધી વર્ગ 3ની જે 31/7/2022ના રોજ પરીક્ષા લેવામાં આવેલ હતી, જેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. પ્રોવિઝનલ આન્સર કીની તારીખ 1/8/2022 છે તથા તેના ઓબ્જેક્શન આપવાની તારીખ ઓનલાઈન ઓબ્જેક્શન પદ્ધતિની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. જે તારીખથી 5 દિવસમાં ઓબ્જેક્શન અપલોડ કરવાના રહેશે. તો આપણે જોઈએ મિત્રો પ્રોવિઝનલ આન્સર કી. ટ્રાઇનોઇલ્ટ્રો ટોલ્યુઇન નીચે પૈકી શું છે? તો વિસ્ફોટક. કેટેનેશનની પ્રક્રિયા નીચે પૈકી શું છે? તો સમાન પ્રમાણમાંની લાંબી શૃંખલાનું નિર્માણ. પેટ્રોલિયમ નીચે પૈકી શેમાં મળી આવે છે? તો પ્રસ્તર ખડકોમાં. લિટમસ પેપર નીચે પૈકી શેમાં પ્રાપ્ત થાય છે? તો લાઇકેન. થાઇરોઇડથી નીકળવાવાળો હોર્મોન થાઇરોક્સિન નીચે પૈકી શું છે? તો ફિનોલ. એક સામાન્ય મનુષ્યમાં કેટલા ગુણસૂત્ર હોય છે? 46. ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 28 ફેબ્રુઆરી. જોડકા જોડો વાઘ અભયારણ્ય તથા ક્ષેત્રમાં રણથંભોર તો રાજસ્થાન, માનસ તો અસમ, નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશ, પાલામો ઝારખંડ તથા ઇન્દ્રાવતી છત્તીસગઢમાં આવેલું છે. નીચેના પૈકીના કથનો પર વિચાર કરો. તો એ અને આર બંને સાચા છે અને આર એની સાચી વ્યાખ્યા કરતું નથી. નીચે પૈકી કયા છોડ કીટનાશક તરીકે ઉપયોગમાં લેવાય છે? તો પાયરેથ્રમ, ડેરિસ તથા ટેફ્રોસિયા. માનવ શરીરમાં સંતુલન નીચે પૈકી કોણ સ્થાપિત કરે છે? તો આંતરિક કાનની અર્ધચંદ્રાકાર નળીઓની વચ્ચે આવેલું દ્રવ્ય. રેફ્રિજરેટરમાં પ્રશીતક તરીકે કામ કરવાવાળું દ્રવ્ય નીચે પૈકી કયું છે? તો દ્રવીય એમોનિયા. નિમ્નલિખિત કથનો પર વિચાર કરો. તો કથન 3 અને 4 સાચા છે. હેલોજન પ્રકૃતિમાં મુક્ત રૂપે મળી આવે છે. ક્લોરિનના કમ્પાઉન્ડ શીતલક એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. રચના રૂઢિ છંદમાં તે કવિતા નવ હોય, અર્થ ચમકૃતિ ચિત્ર તે કવિતા રસથી હોય. આ ઉક્ત જણાવેલ પંક્તિ કવિતા અંગે સમજ દર્શાવે છે. નીચે પૈકી કયા સર્જકની છે? તો નર્મદ. પદ્યરચનાની ઐતિહાસિક સમાલોચના પુસ્તક નીચેના પૈકી કોના દ્વારા રચિત છે? કેશવ હર્ષદ્રુ. નીચેના પૈકી કયું નાટક નાનાલાલ દ્વારા રચિત નથી? દુખિયારી બચુ. કંચુકી બંધુ નવલકથિકા રચયતા કોણ છે? શિવકુમાર જોશી. ગુજરાતમાં સોનેટ કાવ્ય સ્વરૂપને સ્થાયી દંડમૂળ તરીકે તેને ખીલવાનું કાર્ય નીચે પૈકી કોણે કરેલ છે? તો બક ઠાકોર. મારી બિનજવાબદારી કહાણી નામક પુસ્તકમાં યુરોપનું પ્રવાસ વર્ણન નીચે કોણે કર્યું છે? તો કનૈયાલાલ મુનશીએ. મીરાતે સિકંદરીનો લેખક કોણ છે? મંજુ ઇબ્ન અકબર. નવચેતન માસિક નીચેના પૈકી કોણે શરૂ કર્યું? ચામસીભાઈ ઉદ્દેશી. તારાઓના મૃત્યુ વિશે ફાયરબોલ થિયરીના જનક નીચેના પૈકી કોણ છે? ડૉક્ટર પંકજ જોશી. વિશ્વની સૌપ્રથમ ફોરેન્સિક સહાયક યુનિવર્સિટી ભારતના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો ગુજરાત. ગાંધી સ્મારક સંગ્રહાલયની ડિઝાઇન નીચેના પૈકી કોણે કરાવી છે? ચાર્લ્સ કોરિયા. મુરાદબક્ષની ગુજરાતના સુબા તરીકે 1657માં નિમણૂક કરવામાં આવી તે મુરાદબક્ષ નીચેના પૈકી કયા સુલતાનનો પુત્ર હતો? શાહજહાં. 3 નંબર 1 2 3ના ગુણોત્તરમાં છે અને તેઓનું ગુરુત્તમ સામાન્ય હવે 12 છે. તો આ 3 નંબર નીચેના પૈકી કયા છે? તો 12, 24 અને 36. એ બી સીનો સરેરાશ વજન 45, એ અને બીનો સરેરાશ વજન 40 કિલોમીટર, બીને સીનો સરેરાશ વજન 43 કિલોમીટર, બીનું વજન નીચે પૈકી કોણ છે? તો 31. 1 નંબરનું 1/5 અંશ બીજા નંબરના 5/8 અંશ બરાબર છે. જો પ્રથમ નંબરમાં 35 ઉમેરવામાં આવે તો બીજા નંબરમાં 4 ગણો થાય છે. તો બીજો નંબર નીચેના પૈકી કયો થશે? 40. અંકિતા અને નિકિતાની ઉંમરનો ગુણાકાર 240 છે. જો નિકિતાની ઉંમરના 2 ગણા અંકિતાની ઉંમર કરતાં 4 વર્ષ વધુ થાય તો નિકિતાની ઉંમર કેટલી થાય? 12 વર્ષ. એક વ્યક્તિ 400માં ખાંડની ખરીદી કરે છે. કુલ ખાંડમાંથી 3/4 ખાંડ 10% ખોટમાં અને બચેલી ખાંડ 10% નફામાં હોય છે. તો નીચેમાંથી કુલ કેટલા ટકા નફો ખોટ થાય? 5% ખોટ. 1210 એબીસીની વચ્ચે એવી રીતે પંચવાનમાં આવે છે કે એ જેમ બી 5:4, બી જેમ સી 9:10 હોય તો સીને શું મળે? 400. કેટલાક ચોક્કસ સંખ્યામાં કામદારો એક કામને 100 દિવસમાં પૂરું કરે છે. 10 કામદારો ઓછા હોય તો એ જ કામ પૂરું કરવામાં 10 દિવસ વધુ લાગે છે. તો મૂળ કામદારોની સંખ્યા કેટલી થાય? તો 110. 200 મિલીમીટર 150 મિલીમીટર લાંબી 2 ટ્રેન ક્રમશઃ 40 કિલોમીટર પ્રતિ કલાકને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમયાંતરે દોડે છે અને બંને ટ્રેનો જો એક દિશામાં જ દોડતા હોય તો કેટલો સમય એકબીજાને ક્રોસ કરવામાં થાય? 252 સેકન્ડ. 15,000ના મુદ્દામાલ ઉપર 2 વર્ષમાં તેના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત 96 છે. તો વ્યાજનો વાર્ષિક દર શું થાય? 8. ત્રિકોણનું ક્ષેત્રફળ 216 ચોરસ સેમી છે અને ઉક્ત ત્રિકોણની 3 બાજુઓનો ગુણોત્તર 3/4/5 છે. તો ઉક્ત ત્રિકોણનું પેરામીટર શું થાય? 72 સેમી. 2 શંકુની ત્રિજ્યાનું ગુણોત્તર 2:1 છે અને તેનું ઘનફળ સમાન છે. બંને શંકુની ઊંચાઈનું ગુણોત્તર શું થાય? 1:4. પાઇપ એ 5 કલાકમાં ટેન્કી ભરે છે.
પાઇપ બી 10 કલાકમાં ટેન્ક ભરી શકે છે અને પાઇપ સી 30 કલાકમાં ટેન્ક ભરી શકે છે. તો બંને પાઇપ બધી પાઇપ ખુલ્લી છે, કેટલા કલાકમાં ટેન્ક ભરાય? 3. જો 12 પેનની ખરીદ કિંમત 8 પેનની વેચાણ કિંમત જેટલી થાય તો તે નફાની ટકાવારી કેટલી થાય? 50%. ઇનપુટ ડિવાઇસ તરીકે ડિજિટાઇઝરનો ઉપયોગ શું છે? તો ગ્રાફિકલ અને પિક્ટોરિયલ ડેટાને બાઇનરી ઇનપુટમાં બદલવા માટે. પીક સેલ રેટ, સસ્ટેનેબલ સેલ રેટ અને મેક્સિમમ બસ્ટ સાઇઝ નીચે પૈકી કોના માપનમાં વપરાય છે? બેન્ડવિડ્થ. નીચે પૈકી કયું પ્રથમ વ્યવસાયિક ટ્રાન્ઝિસ્ટર કોમ્પ્યુટર છે? તો મેટ્રોવિક 950. નીચે પૈકી કીબોર્ડ શું છે? તો ઇનપુટ ડિવાઇસ. નીચે પૈકી કયો લો લેવલ લેંગ્વેજીસના પ્રકારના છે? તો મશીન લેવલ અને એસેમ્બલી લેંગ્વેજ. કેટ ટુ કેબલની બેન્ડવિથ લિમિટ નીચેના પૈકી કેટલી હોય છે? તો 4 એમબીપીએસ. બેન્કિંગ ટેકનોલોજી સંદર્ભે ISO 9262 નીચે પૈકી શેનાથી સંબંધિત છે? તો સ્વિફ્ટ ટ્રાન્સફર. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા ઇનકમિંગ DSL ઇન કનેક્શનને ઇન્ટરનેટ તરફ રૂટ કરવા માટે DSLMનું નામનું ડિવાઇસ ઉપયોગમાં આવે છે. DSLMનું પૂરું નામ શું છે? તો ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન એક્સેસ મલ્ટીપ્લેક્સર. નીચે પૈકી કોણ કંટ્રોલ યુનિટ દ્વારા આપવામાં આવતા નિર્દેશ અનુસાર ડેટાને કામચલાઉ ધોરણે સ્ટોર કરે છે અને જરૂર પડે કંટ્રોલ યુનિટને મોકલી આપે છે? રજિસ્ટર. UPSનું પૂરું નામ અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય. કંટ્રોલ શિફ્ટ અને અલ્ટરની નીચેના પૈકી કયા પ્રકારની કી કહેવાય? મોડિફાયર. નીચેના પૈકી કયા સોફ્ટવેરને એન્ડ યુઝર સોફ્ટવેર કયા છે? એપ્લિકેશન સોફ્ટવેર. એક નિબલ એટલે કેટલા? નીચે પૈકી શું? 4 બીટ્સ. આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે મિત્રો. ભારતમાં ખેતીના પાકને વધારવા ઉછાવવો અંગે નીચેના પૈકી કયા વિકલ્પો સાચા છે? તો અસમમાં બિહુ, તમિલનાડુમાં પોંગલ, કેરળમાં લોહરી તથા પંજાબમાં ઓણમ. સોરી મિત્રો, કેરળમાં ઓણમ અને પંજાબમાં લોહરી. સમાચાર પત્રોમાં જોવા મળતો સાગર દ્વીપ નીચેના પૈકી કયા રાજ્યમાં આવેલ છે? પશ્ચિમ બંગાળ. નીચે પૈકી ડાર્ક જીનોમનો અર્થ શું થાય છે? આપણા જીવન જીનની બહાર મળી આવેલ DNA. સઘન મિશન ઇન્દ્રધનુષ 4.0ના સંબંધમાં નીચેના પૈકી કયા કથનો ધ્યાનમાં લો? તો 1 અને 2માંથી કોઈ પણ વિધાન સાચું નથી. સમાચાર પત્રોમાં જોવા મળતું ઓપરેશન આહત નીચેના પૈકી કોના સાથે સંબંધ છે? તો માનવ તસ્કરી. 1 ઓશિયન સમિટ સંદર્ભે નીચેના કથન ધ્યાનમાં લો? તો ફક્ત 1 નંબરનું વિધાન સાચું છે. આનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ બેંકના સહયોગથી ફ્રાન્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. mRNA વેક્સિન સંદર્ભે નીચેના કથન ધ્યાનમાં લો? તો કથન 1, આ વેક્સિન ગેરસંક્રામક છે અને કથન 2, આ સેલ્યુલર પ્રતિરક્ષાની સાથે સાથે હ્યુમોરલ પ્રતિરક્ષા પ્રદાન કરે છે. બંને વિધાન સાચા છે. નીચેના પૈકી કયા ક્ષેત્રે અફીનના ઉત્પાદન અને પુરવઠા માટેના વૈશ્વિક રીતે કુખ્યાત છે? તો સુવર્ણ ત્રિકોણ તથા સુવર્ણ અર્ધચંદ્ર ઉપરના બંને. સમાચાર પત્રોમાં જોવા મળતા જલ્લિકટ્ટુ ઉત્સવના નીચેમાંથી કથનો ધ્યાનમાં લો? તો ફક્ત 2 કથન સાચું છે. આ ઉત્સવનો ઇતિહાસ સંગમકાળનો માનવામાં આવે છે. સમાચાર પત્રોમાં જોવા મળતું સમર્થ નીચેના પૈકી શેનાથી સંબંધિત છે? તો બાયોમાસ, જૈવભાર ઉપયોગ. વર્તમાન પત્રમાં જોવામાં મળતો શબ્દ tetrahydrocannabinol નો અર્થ ગાંજામાં રહેલ પ્રાથમિક નશાકારક દ્રવ્ય. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 કયા નીચેના પૈકી કોના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે? તો નાણામંત્રી. જોડકા જોડો. ગુજરાતની સૌથી મોટી નદી? તો નર્મદા. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી? ભાદર. ગુજરાતની સૌથી લાંબી? સાબરમતી. તથા કચ્છની સૌથી મોટી નદી? ખારી. કોરિઓલિસ બળ પાછળ જવાબદાર કારણ શું છે? તો પૃથ્વીનું પરિભ્રમણ. સૌપ્રથમ ખાલી જગ્યા ખડકોની ઉત્પત્તિ થઈ હોવાની તે પ્રાથમિક ખડકો તરીકે ઓળખાય છે. અગ્નિકૃત. ભારતીય વર્ષા ઋતુ પરિપ્રેક્ષ્યમાં નીચેના પૈકી કઈ જેટ સ્ટ્રીમ ભાગ ભજવે છે? તો પૂર્વીય જેટ સ્ટ્રીમ તથા સબ ટ્રોપિકલ જેટ સ્ટ્રીમ 1 અને 2. નીચેના પૈકી કયું બંદર ગુજરાતનું સૌથી ખાનગી બંદર છે? તો મુંદ્રા. ગાંધીવાડા ડેમ કઈ નદી પર આવેલ છે? તો બધા બનાસ નદી પર. નીચેના પૈકી કયું ઘટક દરિયાઈ પાણીની ખારાશની સૌથી ઓછી સ્પષ્ટતા ધરાવે છે? પોટેશિયમ. નીચેના વિધાનો ધ્યાને લો. તો 1 પણ વિધાન સાચું નથી. કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે? તો એરંડો. ઉનાળામાં દિવસોમાં સ્વયં ખેડાતી જમીન તરીકે કઈ જમીન ઓળખાય છે? કાળી જમીન. ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો માટે પ્રખ્યાત ક્ષેત્ર કયું? કચ્છ જિલ્લાનું પાંદરો ક્ષેત્ર. ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે? ગુજરાતમાં. ગુજરાતમાં નીચે દર્શાવેલ શાસકોની કાળ કાળક્રમાનુસાર ગોઠવો. તો પહેલો મૌર્યકાળ આવ્યો, પછી ગુપ્તકાળ આવ્યો, પછી સોલંકી યુગ ને છેલ્લે વાઘેલા યુગ. નીચેના પૈકી કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો? ઔરંગઝેબ. ખેડા સત્યાગ્રહના સંદર્ભમાં નીચેના વિધાનોની તપાસ કરો. તો 1 અને 2 વિધાન સાચા છે. ખેડા જિલ્લામાં અનાવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતા આંદોલન થયું હતું. આ આંદોલનમાં મોહનલાલ પંડ્યાએ ગુજરાત ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ આપેલું હતું. સિંધુ ઘાટી સભ્યતાનું નીચેના પૈકી કયું સ્થળ ગુજરાતમાં આવેલું છે? દેસલપુર.
1857 ની આઝાદી માટેની પ્રથમ લડત પાછળના જવાબદાર કારણો કયા હતા? તો ડેલહાઉસીની નીતિ, સરકારમાં નીતિ સ્તર પર વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને બ્રિટિશ શાસનની આર્થિક શોષણકારી નીતિઓ, એક બે ત્રણ બધા. સ્વામી દયાનંદ સરસ્વતીના સંદર્ભમાં નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. તેઓ બ્રાહ્મો સમાજની સ્થાપના કરી હતી તે ખોટું વિધાન છે. દિલ્હી સંતલતનો સુલતાન કે જેને અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધો અને ગુજરાતના 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલું તે સુલતાન કોણ? તો અલાઉદ્દીન ખિલજી. માધવપુરના સંદર્ભમાં નીચેના વિધાનની તપાસ કરો. તો માધવપુરનો મેળો ગુજરાતને અરુણાચલ પ્રદેશની મિસ્મી પ્રજાતિ સાથે જોડે છે અને શ્રી વલ્લભાચાર્ય દ્વારા સ્થાપિત 84 બેઠકો પૈકી એક બેઠક અહીં આવેલ છે. વિદેશમાં સક્રિય નીચેના ક્રાંતિકારીઓ, તેમનો જન્મ ગુજરાતમાં થયો હતો. તો શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારજી રાણા તથા ભીખાજી કામા. ભારતની આઝાદી બાદ સૌરાષ્ટ્રનું એકીકરણ થતાં સ્થપાયેલ સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા? તો ઉછંગરાય ઢેબર. મહાગુજરાત આંદોલનના સંદર્ભમાં નીચેના વિધાનની તપાસ કરો. તો મહાગુજરાત આંદોલન દ્વિપાક્ષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ અલગ ગુજરાત રાજ્ય માટે શરૂ થયેલું રાજકીય આંદોલન છે અને આંદોલનની સફળતા બાદ ગુજરાત રાજ્યની રચના થઈ જીવરાજ મહેતાજીના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. નીચેની વિગતોની તપાસ કરો. તો ઠક્કર બાબા એ પંચમહાલ ભીલ સેવા મંડળ સ્થાપિત કર્યું હતું. દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભા સ્થાપિત કરી તથા નર્મદા શંકર અને કરસનદાસે બુદ્ધિવર્ધક હિન્દુ સભાની સ્થાપના કરી હતી, જે સાચું વિધાન છે. નીચેનામાંથી કયું કયા રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોનો ભાગ છે? તો એક અને બે બંને. નીચેના ભારતની સર્વોચ્ચ ન્યાયાલયે બંધારણની મૂળભૂત ઢાંચાના સિદ્ધાંતનું પ્રતિપાદન નીચેના પૈકી કયા કેસમાં કર્યું હતું? તો કેશવનાથ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. નીચેના આપેલા કઈ શક્તિઓ લોકસભા અને રાજ્યસભાની તુલનામાં અનન્ય રૂપથી પ્રાપ્ત થાય છે? તો એક બે અને ત્રણે ત્રણ શક્તિઓ પ્રાપ્ત થાય છે. જ્યારે લોકસભા અને રાજ્યસભા વચ્ચે સહમતિ નષ્ટ થાય ત્યારે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. આ પ્રકારની સંયુક્ત બેઠક નીચેના પૈકી કોણ માટે બોલાવવામાં આવે છે? તો સામાન્ય ખરડા માટે. 1909નો અધિનિયમ મોલેમિન્ટોના સુધારા તરીકે ઓળખવામાં આવે છે. જેના સંદર્ભે નીચેના વિધાનો પર ચર્ચા કરો. તો માત્ર ત્રણ વિધાન સાચું છે. સાંપ્રદાયિક પ્રથાને પ્રતિનિધિત્વ પ્રણાલીની શરૂઆત કરવી. ભારતના બંધારણમાં રહેલ મૌલિક ફરજોને અનુલક્ષીને નીચેના વિધાનો પર ચર્ચા કરો. તો ફક્ત એક વિધાન સાચું છે. મૌલિક ફરજોમાં 42મા બંધારણની સુધારાથી બંધારણમાં દાખલ કરવામાં આવેલ હતી. શિક્ષાનો અધિકારના અમલીકરણ માટે કરવામાં આવેલ 86મા બંધારણની સુધારા દ્વારા બંધારણના નીચેના પૈકી કયા ભાગમાં સુધારો કરવામાં આવ્યો? તો ભાગ 3 મૌલિક અધિકાર, ભાગ 4 રાજ્યનીતિ, ભાગ 10 સિદ્ધાંતો અને ભાગ 4 મૌલિક ફરજો. ભારતીય બંધારણ હેઠળ નીચેના પૈકી કઈ મૌલિક ફરજો નથી? તો જાહેર ચૂંટણીમાં મતદાન કરવું. ભારતમાં સૌપ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની નીચેના પૈકી કઈ જગ્યાએ સ્થાપના કરવામાં આવી હતી? તો મદ્રાસ. નાણાપંચની ભલામણો હેઠળ કેન્દ્રીય સંચિત નિધિમાંથી રાજ્યોને આવતી ગ્રાન્ટમાંથી ફાળવણી શું કહેવામાં આવે છે? તો વૈધાનિક ગ્રાન્ટ. સર્વોચ્ચ ન્યાયાલયનો નીચેના પૈકી કયો ચુકાદો કેન્દ્ર રાજ્ય સંબંધો માટે માર્ગદર્શક છે? તો SR મુંબઈ વિરુદ્ધ ભારત સંઘ. IR કોએલહોનો સીમારૂપ ચુકાદો નીચેના સાથે સંબંધિત છે. બંધારણની 9મી અનુસૂચિની ન્યાયિક સમીક્ષાની સંબંધિત. નીચેના પૈકી કયા વિધાનમાં સર્વોચ્ચ અદાલત મૂળભૂત અધિકાર ક્ષેત્ર ધરાવે છે? તો ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેના વિવાદ કે બે કે વધુ રાજ્યો વચ્ચેના વિવાદ, એક અને બે બંને. તો આ હતું મિત્રો ટોટલ 100 પ્રશ્નોનું પેપર. સંપૂર્ણ તેનું સોલ્યુશન એટલા માટે આપવામાં આવ્યું છે કે ભવિષ્યમાં તમારે કોઈ પ્રશ્ન આમાંથી પૂછાઈ જાય તો તમને આવડી જાય. એટલા માટે આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરાવવામાં આવ્યું છે મિત્રો. આ હતી પ્રોવિઝનલ આન્સર કી નાયબ નિક્ષેપ વર્ગ 3ની. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.